નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં હું તમને દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ અંતર્ગત ધોરણ છ અંગ્રેજી વિષયના પેપરમાં કેવા પ્રશ્નો પૂછાશે તે અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ પ્રશ્નપત્ર પરિરૂપ વિશેની સંપૂર્ણ માહિતી આપવાનું છું તો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો અને હા આ વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો અને આ વિડીયોની લિંક તમારા અન્ય મિત્રોને શેર કરજો જેથી તે પણ આ મુજબ તૈયારી કરી શકે સાથે આવા અન્ય બીજા વિડીયોની અપડેટ મેળવવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન છે તે મળતી રહેશે તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ છ અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રના પરિરૂપની વાત કરીએ તો પ્રશ્ન એકમાં ફકરા પરથી પાંચ ટૂંક જવાબી પ્રશ્નો પૂછાશે જેના ગુણ રહેશે દસ પ્રશ્ન બેમાં અર્થપૂર્ણ વાક્યોનું અનુલેખન કરવાના પાંચ ટૂંક જવાબી પ્રશ્નો પૂછાશે જેના ગુણ રહેશે પાંચ પ્રશ્ન ત્રણમાં ઘટના તેમજ વાર્તાના પાત્રો સ્થળો અને ઘટનાક્રમની વિગતોની તારવણી અંગેના પાંચ હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે જેના ગુણ રહેશે પાંચ પ્રશ્ન ચારમાં પાંચ ઉલટ પ્રશ્નો પૂછાશે જેના ગુણ રહેશે દસ પ્રશ્ન પાંચમાં ડબલ્યુ એચ પ્રકારના પાંચ ટૂંક જવાબી પ્રશ્નો પૂછાશે જેના ગુણ રહેશે દસ પ્રશ્ન છમાં વસ્તુના સ્થાન અને સ્થળોને નિર્દેશને અનુરૂપ પાંચ હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે જેના ગુણ રહેશે પાંચ પ્રશ્ન સાતમાં વર્તમાન અને ભૂતકાળની ઘટનાઓની વિગતો અલગ તારવવાના પાંચ ટૂંક જવાબી પ્રશ્નો પૂછાશે જેના ગુણ રહેશે દસ પ્રશ્ન આઠમાં ક્રમસૂચક અંક અંગ્રેજીમાં દર્શાવવાના પાંચ હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે જેના ગુણ રહેશે પાંચ પ્રશ્ન નવમાં પરિચિત ક્ષેત્રમાં ભવિષ્યની ક્રિયાઓના વર્ણનને આધારિત પાંચ હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે જેના ગુણ રહેશે પાંચ પ્રશ્ન દસમાં પરિચિત ક્ષેત્રમાં બનેલી ક્રિયાના વર્ણનને આધારિત એક નિબંધલક્ષી પ્રશ્ન પૂછાશે જેના ગુણ રહેશે દસ પ્રશ્ન અગિયારમાં ચિત્ર કે વસ્તુઓનું ત્રણ કે પાંચ વાક્યોમાં વર્ણન કરવાનો એક નિબંધલક્ષી પ્રશ્ન પૂછાશે જેના ગુણ રહેશે પાંચ તો આમ કુલ મળીને એસી ગુણનું પ્રશ્નપત્ર રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રનું પરિરૂપ આ મુજબ તૈયારી કરજો અને ખૂબ જ સારા માર્ક મેળવજો એવી શુભકામના ફરી મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત